अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थी मित्रों, गई काले आपरे वाटा लेखन पूरी करी, आजे आपरे आगर निबंध लखवानो छे। पंदरमी ऑगस्ट अथवा तो स्वातंत्र्य दिन, स्वातंत्र्य दिन अब 15 ऑगस्ट स्वातंत्र्य दिन। पहला में पहली वस्तु के आ 15 ऑगस्ट जे आपरे खूब ज नजीक ना समय ना अंदर, टूक समय ना अंदर 2 दिवस पछी आपरे उजवाना छे, बराबर। रविवारे आजे 3 तारीख थई, परम दिवसे रविवारे आपरे 15 ऑगस्ट नो तेहवार उजवानो छे। आ तेहवार ए अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, तो आपरे वात करता हता स्वातंत्र्य दिन 15 ऑगस्ट। तो आ 15 ऑगस्ट ए आपरो राष्ट्रीय तेहवार छे। क्यो तेहवार छे? राष्ट्रीय तेहवार छे। अने एने शा माटे उजवामां आवे छे के 150 वर्ष सुधी अंग्रेजोए आपरा देश उपर शासन कर्यु, आपरा देश ने गुलाम बनाव्यो, अंग्रेजो ने आपरा देश ना उपर शासन करी देश नी जनता ना उपर अत्याचार जुल्म सितम कर्यो। ए अंग्रेजो ना अत्याचार माथी देश नी जनता ने छोड़वा माटे आपरा देश नेताओ महात्मा गांधी जी, सरदार वल्लभ भाई पटेल, पंडित जवाहरलाल नेहरू, भगत सिंह जेवा अनेक महान नेताओए देश ने आजाद करवा माटे आंदोलनों करिया, सत्याग्रहों करिया, अने अनेक यातनाओं भोगवी, अनेक मुश्किलियों सहन करी, त्यारे 15 ऑगस्ट 1947 ना दिवसे आपरो देश आजाद थयो, अने अंग्रेजोनी गुलामी माथी आपरे मुक्त थया। तो તે દિવસને આપણે એક રાષ્ટ્રીય તહેવાર તરીકે સ્વાતંત્ર્ય દિન, આપણને સ્વતંત્રતા મળી આ દિવસે, તો એ સ્વતંત્રતા મળવાને કારણે એ દિવસને આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે, સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ। અને આ દિવસ પૂરા દેશભરના ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે આપણે સૌ જાણીએ છીએ કે શાળા કોલેજો મહાશાળાઓના અંદર ધ્વજવંદન કાર્યક્રમ થાય છે, અને શાળાઓના અંદર વિવિધ મનોરંજનના કાર્યક્રમો થાય છે, સ્પર્ધાઓ થાય છે। રાષ્ટ્ર ધ્વજવંદનના કાર્યક્રમ પછી રાષ્ટ્રગીત ગવાય છે, અને બાળકોને મીઠાઈઓ વહેંચવામાં આવે છે। સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, એ જગ્યાના ઉપર પણ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવે છે, અને આખા દેશનો એક સુંદર કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લાના ઉપર રાખવામાં આવે છે। ત્યાં દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, અને દેશની જનતાને સંબોધીને, દેશની જનતાને ઉદ્દેશીને પોતાનું વક્તવ્ય, પોતાનું ભાષણ આપે છે। ત્યાંથી ત્યારે આ દિવસે આપણા દેશ નેતાઓ જે છે, જેમણે આઝાદીની લડતના અંદર પોતાની જાનની કુરબાની આપી, પોતાની જાનનું બલિદાન આપ્યું, તેમને યાદ કરવામાં આવે છે, તેમને શ્રદ્ધાંજલિઓ આપવામાં આવે છે। આ દિવસે દેશના વીર સૈનિકોને યાદ કરી તેમને અંજલિ આપવામાં આવે છે, શેરીઓમાં, મેદાનોમાં,
અને વિવિધ જગ્યાએ નાટકો સંવાદો દેશભક્તિના નાટકો દેશભક્તિના સંવાદો અને યોજવામાં આવે છે વિવિધ હરીફાઈઓ રાખવામાં આવે છે ટીવી રેડિયો ચેનલો પર દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે આખો દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે પસાર થાય છે આ આપણો સ્વાતંત્ર્ય દિન વિશેના નિબંધની ચર્ચા થઈ હું અહીંયા બોર્ડ પર લખું છું તમારે અત્યારે એને ગુજરાતીની નોટમાં લખવાનો છે પંદરમી ઓગસ્ટ લખો અથવા તો સ્વાતંત્ર્ય દિન લખો પંદરમી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું આ પહેલા આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો આ સમય દરમિયાન દેશની જનતાએ અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી અંગ્રેજો દ્વારા
લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. અંગ્રેજોની આ ગુલામીમાંથી દેશને છોડાવવા માટે દેશને છોડાવવા માટે ગાંધીજીની આગેવાનીમાં આપણા દેશ નેતાઓએ અનેક આંદોલનો કર્યા. અનેક દેશ નેતાઓએ પોતાની જાતનું બલિદાન આપ્યું. આખરે તેમની આ કુરબાની રંગ લાવી રંગ લાવી એટલે કે સફળ થઈ અને 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ ઈસવીસન ઓગણીસો સુડતાલીસ ના દિવસે ત્યારથી આ દિવસને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
પાંચો સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટે આપણો રાજકીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આ પહેલા આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો. આ સમય દરમિયાન દેશની જનતાએ અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. અંગ્રેજો દ્વારા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. અંગ્રેજોની આ ગુલામીમાંથી દેશને છોડાવવા માટે ગાંધીજીની આગેવાની આપણા દેશ નેતાઓએ અનેક આંદોલનો કર્યા. અનેક દેશ નેતાઓએ પોતાની જાતનું બલિદાન આપ્યું. આખરે તેમની આ કુરબાની રંગ લાવી અને 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારથી આ દિવસને દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. સરસ. આલિયા ઉનિયા વાંચો. આલિયા ઉનિયા. હા સર. સ્વતંત્ર દિન પહેલેથી સ્વતંત્ર દિન. હા, 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 ના 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આ પહેલા આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો. આ સમય દરમિયાન દેશની જનતાએ અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. અંગ્રેજો દ્વારા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. અંગ્રેજોની આ ગુલામીમાંથી દેશને છોડાવવા માટે ગાંધીજી એની આગેવાનીમાં આપણા દેશના નેતાઓએ અનેક આંદોલનો કર્યા. અનેક દેશ નેતાઓએ પોતાની જાતનું બલિદાન આપ્યું. આખરે તેમની આ કુરબાની રંગ લાવી અને 15મી ઓગસ્ટ 1947 ના દિવસે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. કાસિમ પટેલ વાંચો. કાસિમ પટેલ લખવાનું બાકી છે સર. કાસિમ બાકી છે. હા વાંચો. કાસિમ મારો અવાજ આવે છે? કાસિમ કાસિમ પટેલ. હેલો. વાંચો બાકી છે. આ પહેલા વાંચો પછી લખો. બાકી છે તો કેમ. હસન કાજી વાંચો. આપણો દેશ અંગ્રેજો નો ગુલામ હતો. આ સમય દરમિયાન દેશની જનતાઓ એ અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. અંગ્રેજો દ્વારા લોકો પર અત્યાચાર ગુલામ ગુજારવામાં આવતા હતા. અંગ્રેજોના આ ગુલામીમાંથી દેશને છોડાવવા માટે દીજીની આગેવાનીમાં આપણા દેશ નેતાઓએ અનેક આંદોલનો કર્યા. અનેક દેશ નેતાઓએ પોતાની જાતનું બલિદાન આપ્યું. આખરે તેમની આ કુરબાની રંગ લાવી અને 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારથી આ દિવસને દેશભરમાં ખૂબ જ ઉજવવામાં આવે છે. જહીર શેખ વાંચો.
અંગ્રેજોની આ ગુલામી માંથી દેશને ઘોડાવવામાં દેશને તાઓ અનેક આંદોલનો કર્યા. અનેક દેશ નેતાઓને પોતાની જીતનું બલિદાન આપ્યું આખરે તેમની આ કુરબાની રંગ લાવી અને 15મી ઓગસ્ટ ઈસવીસન 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારથી આ દિવસે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સરસ. કુંભાર સાદિયા. હા સર. વાંચો. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશનું અંગ્રેજોનું શાસન કરતું હતું. આ પહેલા આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો. આ સમય દરમિયાન દેશની જનતાએ અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. અંગ્રેજો દ્વારા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આ પહેલા આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો. આ સમય દરમિયાન દેશની જનતાએ અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. અંગ્રેજો દ્વારા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. અંગ્રેજોની આ ગુલામીમાંથી દેશને છોડાવવા માટે ગાંધીજીની આગેવાનીમાં આપણા દેશ નેતાઓએ અનેક આંદોલનો કર્યા. અનેક દેશ નેતાઓએ આપણી પોતાની જાતનું બલિદાન આપ્યું. પોતાની જાતનું બલિદાન આપ્યું. આખરે તેમની આ કુરબાની રંગ લાવી અને 15મી ઓગસ્ટ ઈસવીસન 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારથી આ દિવસને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સરસ. ચાલો હવે આટલું બધાને લખાઈ ગયેલું છે ને? હા સર. હા સર. આવતીકાલે આપણે આગળ લખીશું, બરાબર? આવતીકાલે આ 15મી ઓગસ્ટ નિબંધ આપણે આગળ લખીએ અને